મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માંના ગણિતનું 7મું પ્રકરણ ઘન અને ઘનમૂળ ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં આપણે 7.2ના શરૂઆતનો દાખલો ગણી ગયા છે. પ્રથમ થોડું યાદ કરી લઈએ. પૂર્ણઘન સંખ્યાના ઘનમૂળ શોધવાની બે રીતો છે. કઈ કઈ રીતો? તો કે તેમાંથી પ્રથમ રીત તમને જો યાદ હોય તો આપણે પ્રથમ રીત છે એ આ જ સ્વાધ્યાયના પ્રથમ ભાગમાં, સ્વાધ્યાય 7.2ના પ્રથમ ભાગમાં જોયેલી છે. એ અવિભાજ્ય અવયવીકરણની રીત હતી. આજે આપણે અનુમાનની રીતની મદદથી પૂર્ણઘન સંખ્યાનું ઘનમૂળ શોધીશું. જો આ જે ઘનમૂળ શોધવાની રીત છે એ તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે NMMS છે, ગુણોત્સવ છે, MCQ છે, એમાં ઘણી બધી કામ લાગે તેવી છે. એટલે બરાબર ધ્યાન રાખીને સમજજો. આ વિડીયો છે એ છેક સુધી જોજો, જેને કારણે આ રીત છે એ તમને બરાબર સમજાય જાય. ચાલો આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 7.2નો બીજો ભાગ. પ્રશ્ન પહેલો છે એ આપણે અગાઉના વિડીયોમાં ગણી ગયા છીએ. આ વિડીયોમાં આપણે પ્રશ્ન 2 થી 6 સુધીના દાખલા, 2 અને 3 બે જ દાખલાઓ છે એ આપણે પૂરા કરીશું. પ્રશ્ન 2માં આપણને પૂછેલું છે કે નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે આપણે કહેવાનું છે. આપણે જે પણ જવાબ આપીએ તે જવાબ માટે કારણ પણ આપવાનું છે. પ્રથમ વિધાન એવું આપેલું છે આપણને કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન છે એ બેકી સંખ્યા હોય. જો જ્યારે આ રીતના પ્રશ્નો હોય ત્યારે જો વાંચવામાં ઉતાવળ કરી જાઓ તમે તો શું થાય કે એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા હોય, તમે ખરું કહી અને બહાર આવી જાઓ, પરીક્ષાખંડની બહાર આવી જાઓ. બરાબર જો એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય છે ખરો, નથી હોતો, એટલે કે આપેલું વિધાન ખોટું વિધાન છે. શા માટે ખોટું વિધાન છે? કારણ પણ આપણે આપવાના છે. તો કે કારણ કે 1નો ઘન 1 મળે છે, 3નો ઘન 27 મળે છે, 5નો ઘન 125 મળે છે. અહીં આ જે 3 સંખ્યાઓ લીધી છે તે સિવાયની તમને ગમે તે કોઈ પણ એકી સંખ્યા છે એનો ઘન કરી અને પ્રયત્ન કરી લેવાનો. ઘન કરવો એટલે આપણને ખ્યાલ છે કે સંખ્યાને તે જ સંખ્યા વડે 3 વાર ગુણવાની. અહીં 5નો ઘન એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 5 125. પ્રથમ વિધાન ખોટું વિધાન છે. બીજું જોઈએ, પૂર્ણઘન સંખ્યાના અંતિમ 2 અંકો 0 ન હોય. હવે જો આ શ્રેણીમાં અથવા તો આજે મેથ સાયન્સ કોર્નરના તમે વિડીયો જો પ્રથમથી જોયા હોય કોઈ પણ સ્વાધ્યાયના તો તમને ખ્યાલ હશે કે પૂર્ણ વર્ગ સંખ્યાના અંતિમ 2 અંકો 0 હોય, જ્યારે પૂર્ણઘન સંખ્યાના અંતિમ 3 અંકો છે એ 0 હોય. 3 અંકો છે, 3 અંકોમાં 2 અંકો આવી જાય એટલે કે વિધાન છે એ ખરું વિધાન છે. જો 0 ન હોય, 2 અંકો 0 નહીં હોય, કેટલા અંકો 0 હશે? 3 અંકો 0 હશે. 0 હોય અને જો પૂર્ણઘન સંખ્યા હોય તો 0 છે એ 3ના ગુણાકમાં છે. 3 હોય, 6 હોય, 9 હોય, 12 હોય. જો 10નો ઘન 1000, 1000માં 0 કેટલા? તો કે 3. 20નો ઘન 8000, 0 3. 30નો ઘન 27000, 0 3. આ રીતે 40નો ઘન 50નો ઘન તમે કોઈ પણ સંખ્યા લો તેમાં 0ની સંખ્યા છે એ 3ના ગુણાકમાં જ મળશે. આ થયું બીજું વિધાન. હવે જોઈએ ત્રીજું વિધાન.
कोई पण संख्यानो वर्ग करता एकमनो अंक पांच आवे बराबर छे आवशे तो घन करता मळती संख्याना एकमना बे अंको 25 मळे खरो विधान छे के खोटो विधान छे संख्यानो वर्ग करिए तो एकमनो अंक शुं मळे 5 आवे तो तेज संख्यानो जो घन करीशुं तो छेल्ला बे अंको 25 मळे खोटुं विधान छे शा माटे खोटुं विधान छे बराबर समझिए कारण के 5 नो वर्ग 25 मळे छेल्ला बे अंको मां एकमनो अंक 5 मळ्यो હવે આ જ સંખ્યા 5 નો ઘન કરીશું તો શું મળ્યા 125 એટલે કે અહીં 25 મળ્યા ખરા બરાબર એટલે કે પ્રથમ સંખ્યા માટે વિધાન છે સાચો વિધાન છે પરંતુ અહીં આપણે શું આપેલું છે કોઈ સંખ્યા બીજી સંખ્યા લઈએ 15 15 નો વર્ગ 225 25 મળેલા છે હવે જો 15 નો ઘન કરીશું તો શું મળશે 3375 એટલે કે દરેક વખતે દરેક વખતે છેલ્લા બે અંકો 25 મળતા નથી 25 મળે છે 50 પણ મળશે અને 75 પણ એટલે કે 25 જ મળવા છે એ વિધાન છે એ ખોટું છે પછીનું વિધાન જોઈએ આપણે એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય એટલે કે જેનો એકમનો અંક 8 હોય તે સંખ્યા પૂર્ણઘન ન જ હોય તેનું ઘનમૂળ મળી શકે નહીં આ વિધાન પણ ખોટું વિધાન છે શા માટે ખોટું વિધાન છે તો કે આપણે જોતા જઈએ તો કે 12 નો ઘન 1728 22 નો 10648 હવે જો અહીં જે આપણે વિધાન આપ્યું છે તેના કરતા તો ઉલટું મળ્યું આપણે 12 ના ઘનમાં તો કે 8 મળે છે 22 ના ઘનમાં તો કે 8 મળે છે એટલે કે એકમનો અંક અહીં શું મળ્યો આપણને 8 મળ્યો છે હવે એટલે કે એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે જેનો એકમનો અંક કેવો હોય 8 હોય વિધાન કેવું છે ખોટું વિધાન છે આગળ વધીએ આપણે પાંચમું વિધાન બે અંકોની સંખ્યાનો ઘન કરીએ તો જે સંખ્યા મળે એ 3 અંકોની પણ હોય શબ્દો બરાબર ધ્યાનથી સમજજો 3 અંકોની પણ હોય એટલે કે 3 અંકોની હોય 4 અંકો હોય 5 અંકો પણ હોય કેવું વિધાન છે તો કે ખોટું વિધાન છે 3 જ અંકોની શા માટે જોઈએ 2 અંકોની સંખ્યા હવે 2 અંકોની સંખ્યા એટલે ક્યારથી શરૂઆત થશે તો કે 10 થી શરૂઆત થાય ક્યાં સુધી આવશે 99 સુધી આપણને શું કીધેલું છે કે ઘન કરતા જે સંખ્યા મળે છે તે સંખ્યામાં અંકોની સંખ્યા કેટલી હોય તો કે 3 હોય જો અહીં 10 નો ઘન કરીશું તો 1000 મળ્યા આપણને અંકો મળ્યા 4 11 નો 1331 એટલે કે દરેક વખતે આપણને કેટલા અંકોની સંખ્યા મળે 4 અંકોની સંખ્યા મળે જેમ જેમ સંખ્યા મોટી થતી જશે એમ 4 અંકોની 4 અંકો અથવા 4 અંકો કરતા વધારે અંકોની સંખ્યા છે આપણને જવાબમાં મળશે એટલે કે આપેલું વિધાન છે ખોટું વિધાન છે આગળ વધીએ આપણે છઠ્ઠું વિધાન જોઈએ આપણે 2 અંકોની સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે 2 અંકોની સંખ્યાનો ઘન કરીએ 2 અંકો એટલે 11 થી ક્યાં સુધી આવશે 99 સુધી આ વિધાન પણ ખોટું વિધાન છે 7 કે તેથી વધુ અંકોની સંખ્યા મળે જો ઉપર જ ઉદાહરણ જે લીધેલું છે એમાં 4 અંકો મળ્યા છે જે 7 થી ક્યાંય દૂર છે 7 અંકો થી ક્યાંય દૂર છે આપણે ઉદાહરણ દ્વારા પણ સમજીએ આપણે 99 નો ઘન કરીશું તો આપણને શું મળશે 970,279 અંકો કેટલા છે જોઈ ગણ્યું 99 એ 2 અંકોની મોટા મોટી સંખ્યા 3 અને 3 6 7 મળી શકતા નથી એટલે કે 99 મોટા મોટી સંખ્યા આપણી લીધી છતાં પણ આપણને જે ઘન મળ્યો છે એ ઘન કેટલા અંકોનો છે તો કે 3 અંકો
એટલે કે આપેલું વિધાન છે ખોટું વિધાન છે. આગળ વધીએ આપણે સાતમું વિધાન. એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળે, સાચું કે ખોટું? જો પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો આપણને એમ લાગે કે આ વિધાન છે ખોટું વિધાન છે, પરંતુ વિધાન ખરું વિધાન છે. શા માટે? તો કે જો એકનો ઘન એક ગુણ્યા એક ગુણ્યા એક એક મળે, બેનો ઘન બબે ચાર, ચાર બે આઠ, ત્રણનો ઘનથી તો કે પછી અંકોની સંખ્યા છે વધતી જાય છે, પરંતુ પ્રથમ બે પ્રાકૃતિક સંખ્યા એક અને બેનો ઘન એનેથી તો કે ઘનમાં કેટલા અંકની સંખ્યા મળે? એક અંકની. તમને કદાચ યાદ હોય અને તમે અગાઉનો જો વિડીયો જોયો હોય તો એ વિડીયોમાં આપણે કુલ કેટલા અંકની સંખ્યામાં કેટલી ઘન સંખ્યાઓ મળે તેના વિશે આપણે શરૂઆતમાં ચર્ચા કરેલી હતી. તમે તે વિડીયા પણ ન જોયા હોય તો નીચે છે આ જેટલા પણ વિડીયો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં દરેકે દરેક ચેપ્ટરના પ્લેલિસ્ટ મૂકેલા છે. આ પ્લેલિસ્ટમાં એ આખું પ્રકરણ છે એના તમામ વિડીયો છે તમને જોવા મળશે. આગળ વધીએ પ્રશ્ન ત્રીજો અને આ સ્વાધ્યાયનો છેલ્લો અને મારા મતે એકદમ મહત્વનો પ્રશ્ન. શાના માટે? તો કે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જ્યાં સમય છે એ ઓછો હોય છે અને પ્રશ્નો છે એ વધારે હોય છે. હવે અનુમાનની રીત આપણે શીખવી છે, પરંતુ અનુમાનની રીત શીખવા માટેની પ્રથમ પાયાની શરત એવી છે કે તમને એક થી દસ સુધીના ઘન છે એ યાદ હોવા જોઈએ. મને ખ્યાલ છે તમે યાદ કરેલા નથી એટલે જ બાજુમાં છે એ કોષ્ટકમાં મેં એક થી દસ છે એ અંકો અને તેના ઘન છે એ તમારી રેફરન્સ માટે તમારા સંદર્ભ માટે છે એ અહીં કોષ્ટક સ્વરૂપે મૂકેલા છે. હવે વર્ગમૂળમાં શું કરતા હતા આપણે? તો કે વર્ગમૂળમાં આપણે બબ્બે સંખ્યાની જોડી કરતા હતા. કઈ બાજુથી? જમણી બાજુથી. ત્યારે અહીં ઘનમૂળમાં આપણે શું કરીશું? અને આ રીત ફરીથી યાદ અપાવું, આ રીત એવી સંખ્યાઓ માટે કામ લાગશે કે જે પૂર્ણ ઘન હોય. જે પૂર્ણ ઘન સંખ્યા ન હોય તેના માટે આ રીતથી આપણે શોધી શકીશું નહીં. શું કરવાનું? તો કે જમણી તરફથી ત્રણ ત્રણ અંકોના જૂથ કરવાના. શું કરવાનું? જમણી તરફથી ત્રણ ત્રણ અંકોના જૂથ કરવાના. અહીં આપેલા ચારે ચાર દાખલાઓ છે. આ ચારે ચાર દાખલાઓ આપણે આ જ રીતથી અનુમાનની રીતથી છે આપણે શીખીશું. બરાબર ધ્યાનથી સમજો. આપણે સંખ્યા શું આપેલી છે? 1331. તો કઈ રીતે લખીશું? તો કે 1331 આપણે જે રીતે લખીએ છીએ એ જ રીતે જમણી બાજુના ત્રણ અંકો ઉપર લીટી કરી દઈએ. એટલે આપણે એને જૂથ તરીકે લીધું છે. લીટી ના કરો અને લીટી કર્યા વગર પણ જો તમે કરી શકતા હોય તો લીટી કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. હવે અહીં આપણને કુલ બે ભાગ મળ્યા. આપણને કેટલા ભાગ મળશે અહીં? કુલ બે ભાગ. એક તો કે જમણી બાજુના ત્રણ અંકો. હવે આ જે જમણી બાજુના સંખ્યા છે ત્યાંથી આપણને શું મળશે? તો કે આપેલી સંખ્યાના ઘનમૂળનો એકમનો અંક મળશે. અને આ જે ડાબી બાજુનો ભાગ છે તેના પરથી દશકનો અંક મળશે. કઈ રીતે મળશે જોતા જઈએ. જમણી તરફ શું આપેલું છે? 331. હવે 331માં એકમનો અંક શું છે? તો કે એક. હવે એકમનો અંક એક છે એટલે એનું ઘનમૂળ છે. જો એના માટે આ કોષ્ટક એના માટે યાદ રાખવાનું છે. પ્રથમ આ અને એ સિવાય બીજી વસ્તુ એક છે. તો કે ઘન એક હોય તો એનું ઘનમૂળ શું મળે? હંમેશા એક જ મળે. એટલે કે આ 1331 છે એના ઘનમૂળમાં એકમનો અંક શું હશે? એક. અહીં આપણે લખી દઈએ. ત્યારબાદ ડાબી તરફનું જૂથ છે એમાં શું હશે? તો કે એમાં પણ એક અથવા એકથી વધારે અંકોની સંખ્યા હશે. હવે જો
છ અંકો સુધી તમે આ રીતથી છે એ ઘનમૂળનું અનુમાન કરી શકશો. છ થી વધારે અંકોની સંખ્યા હશે તો અહીં જે એક થી દસ સુધી આપેલા છે ને ઘન, એની જગ્યાએ તમારે એક થી વીસ સુધીના ઘન છે એ તમારે મોટે યાદ રાખવા પડશે. હવે અહીં ડાબી તરફ જૂથમાં શું આપેલું છે, એક આપેલું છે. તો આ જે સંખ્યા છે ને એના માટે આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો એકનું વર્ગમૂળ શું મળે, એક. એટલે કે આપેલી સંખ્યા 1331 નું ઘનમૂળ શું મળે આપણને, 11. આપણો દાખલો થઈ ગયો પૂરો. જો આ વસ્તુ છે એ સમજાવવામાં સમય લાગે છે, તમે એકવાર વ્યવસ્થિત સમજી લેશો એટલે તમે ફટાફટ કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા છે તેનું ઘનમૂળ છે એ શોધી શકશો, અને તે પણ ચપટી વગાડતા જ. 1331. હવે બીજી જોઈએ સંખ્યા 4913. 4913 ના પણ શું કરીશું આપણે, તો કે જમણી બાજુથી 3-3 અંકો લઈ અને ભાગ કરીએ. એટલે કે 4931 માટે 931 છે એક ભાગ અને 4 છે બીજો ભાગ. અહીં પણ જે જમણી બાજુ જે 3 અંકો છે 913 એટલે કે એકમનો અંક 3 છે. હવે એકમનો અંક 3 છે એ અહીં છે, ક્યાં મળે છે, અહીં ક્યાં મળે છે, તો કે 7 માં. એટલે કે આ જે સંખ્યા છે એનો એકમનો અંક શું થશે, 7. જો શા માટે યાદ રાખવાનું, તો કે આ એકમના અંક માટે. પ્રથમ એ તમે કહેશો કે ફક્ત એકમનો અંક તો અમને એમને યાદ રહી જશે, 1, 4, 6 અને 9 માટે એ જ સંખ્યા આવશે, બાકીમાં તો કે સરવાળો 10 આવશે. તો આવડા મોટા મોટી સંખ્યા શા માટે યાદ રાખવી, તો કે અહીં જે હવે પછી જે છે 4 છે, આ 4 છે એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે, કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આવે છે, તો કે 1 અને 2. 1 અને 2 એ 1 થી વધારે નજીક છે કે 2 થી વધારે નજીક છે એ આપણે જોવું પડશે. ડાબી તરફના જૂથમાં અંક 4 છે એ 1 અને 8. 1 અને 8 માં કોની વધારે નજીક છે, 4 છે એ કઈ સંખ્યા, 1 અને 8. જો આ 1 અને 8 અહીં આપણને આ ઘન છે એ મદદરૂપ થવાના છે. કોની નજીક છે 4? તમે કહેશો 1ની નજીક છે. હવે 1ની નજીક છે તો 1નું ઘનમૂળ શું થાય, 1. એટલે અહીં શું આવશે, દશકનો અંક 17 આવશે. એટલે કે 4913 નું ઘનમૂળ 17 થશે. જો અહીં તમે આ જ વસ્તુ છે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પણ તમે શોધી શકશો, પરંતુ મેં અગાઉના વિડીયોમાં પણ કીધેલું છે કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો હોય તો તમારો જવાબ સાચો છે કે નહીં તે ચકાસવા માટે કરો, અને સાદું કેલ્ક્યુલેટરમાં તમે સીધું ઘનમૂળ શોધી પણ નહીં શકો. હા, ઘન તમે શોધી શકશો. પછીની સંખ્યા છે 12167. અહીં પણ આપણે સંખ્યાના 3-3ના જૂથ કરીએ, એટલે કે જમણી બાજુથી 3 અંક 167, પછીની સંખ્યા વધી 12. હવે અહીં આપણે અહીં જે લખીએ છીએ ને એ લખવાની પણ જરૂરિયાત નહીં, તમે રીત જો બરાબર સમજી લેશો. 7 આવ્યો છે, 7 ક્યાં આવે છે અહીં, તો કે 3 માં. એટલે કે અહીં એકમનો અંક છે આપણે નક્કી કરી લીધો, શું મળશે, એકમનો અંક 3 મળે છે. હવે જો આ એકમના અંક માટે તો તમે ઘન ન યાદ રાખો ને તો પણ ચાલશે, શા માટે, તો કે 1, 4, 6 અને 9 માટે તો તે જ સંખ્યા આવશે. બાકીની સંખ્યા માટે શું કરવાનું, તો કે અહીં જે અંક આપેલો છે 1, 4, 6 અને 9 સિવાય એને 10 માંથી બાદ કરો, એટલે ઓટોમેટિક એકમનો અંક મળી ગયો 3. દશકના અંક માટે તમારે આ સંખ્યાઓ છે યાદ રાખવી પડશે. હવે 12 છે એ કોની નજીક છે, 8ની કે 27ની, તો કે 12 છે એ 8ની નજીક છે, અને 8નું ઘનમૂળ શું થાય, 2.
એટલે કે 12167 નું ઘનમૂળ એ 23 થશે. આ જે સંખ્યા જોવા માટે છે એ એના માટે આ કોષ્ટક છે ઉપયોગી છે. અને કોષ્ટક તમે એકવાર યાદ રાખી લેશો એટલે તમને વર્ષો વર્ષ છે તમને કામ લાગવાનું છે. એટલે કે 12167 નું ઘનમૂળ 23 થશે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી 23 × 23 × 23 કરીને ચેક પણ કરી લેજો. અને આ રીતના બીજા દાખલા પણ જો તમારે જોઈતા હોય તો તમે મને કોમેન્ટ કરજો, હું તમને કોમેન્ટમાં એ દાખલાઓ પણ આપીશ અને દાખલાઓનો જવાબ પણ આપીશ. પરંતુ તમે આ રીત છે એ બરાબર સમજી લેશો ત્યારે. પછીનો છે 32768. અહીં પણ ફરીથી એક વખત યાદ અપાવી દો, 1 થી 10 સુધીના ઘન તમે યાદ રાખશો તો તમે 6 અંક સુધીની પૂર્ણવર્ગ ઘન સંખ્યાનું ઘનમૂળ શોધી શકશો. 6 થી વધારે અંકની સંખ્યા માટે તમારે શું કરવું પડશે, 1 થી 20 સુધીના ઘન છે યાદ રાખવા પડશે. જો તમે 1 થી 10 ના ઘન છે યાદ કરી લીધા હોય તો ફક્ત તમારે બીજા 10 જ યાદ કરવાના રહેશે. અહીં 32768 ના ભાગ કરીએ એટલે 768. જો અહીં એ જ ટ્રીક અપનાવી 768, 1, 4, 6 કે 9 છે નથી, 8 છે, 10 માંથી 2 જાય તો 8. એટલે કે અહીં જમણી તરફના જૂથ પરથી શું મળે આપણને, એકમનો અંક છે શું મળશે, એ 2 મળશે. એકમનો અંક શું મળશે આપણને, 2. આપણે અહીં લખી જ નાખીએ. જો આ એકદમ સરળ ટ્રીક છે, 1, 4, 6 કે 9 હોય તો 9 જ મળવાના, એ સિવાય કોઈ પણ સંખ્યા હોય ને 10 માંથી બાદ કરો, 10 માંથી 8 જાય તો 2. હવે અહીં મળ્યા આપણે 32. 32 હવે આ બાજુ ઘનમાં કઈ બે સંખ્યાની નજીક આવે છે, તો કે જો અહીં નજીકની સંખ્યાઓ કઈ, તો કે 27 અને 64. કોની નજીક 32 આવે છે, તો કે 3 ની નજીક આવે છે. એટલે કે અહીં આ જે સંખ્યા છે 32768 એનું ઘનમૂળ છે શું મળશે આપણને, 32 મળશે. કેલ્ક્યુલેટરમાં 32 × 32 × 32 કરી અને ચેક પણ કરી લેજો કે જે આજે મેં તમને રીત સમજાવી છે એ રીત છે, એની મદદથી ફટાફટ ઘનમૂળ મળે છે કે નથી મળતું. હા, બીજું તમે તમે એવી ફરિયાદ પણ કરશો કે આ રીત છે તમે પહેલા કેમ ના શીખવાડી, અમે અવિભાજ્ય અવયવમાં ભાગાકાર કરી અને થાકી ગયા. નહીં, તમને બંને રીત આવડવી જોઈએ. શા માટે, તો કે આપણે પરીક્ષા માટે અથવા તો કોઈ પણ જગ્યાએ આવો ઘનમૂળનો પ્રશ્ન આવે, જો આ રીત કેના માટે છે, ફક્ત પૂર્ણ ઘન સંખ્યા માટે. જો પૂર્ણ ઘન સંખ્યા ન હોય તો આપણી પાસે એક જ રીત વધે છે અવિભાજ્ય અવયવની. તમે ફક્ત આ એક જ રીતથી દાખલો શીખશો અને જો પૂર્ણ ઘન સંખ્યા નહીં હોય તો જવાબ છે મળશે નહીં. એટલે કે તમને બંને રીતો આવડવી જોઈએ. આ સાથે આપણે આ સ્વાધ્યાય 7.2 અને આ પ્રકરણ 7 એ પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયોમાંથી આપણે સ્વાધ્યાય 8.1 એટલે કે પ્રકરણ 8 રાશિઓની તુલના છે એ ગણવાના છે. આ રાશિઓની તુલના ગણવાના છે તે પહેલા એક વસ્તુ યાદ રાખજો કે આ રાશિઓની તુલના છે 7મા ધોરણમાં પણ આવેલું છે અને મેથ સાયન્સ કોર્નરના પ્લેલિસ્ટમાં રાશિઓની તુલના 7મા ધોરણના વિડીયો છે મૂકેલા છે. એ તમામ વિડીયો છે એકવાર ફક્ત જોઈ જજો. આપણે તે દાખલા કરવાનું નથી કહેતા, પરંતુ ફક્ત એકવાર એ તમામ વિડીયો છે જોઈ જજો, જેને કારણે આપણને જ્યારે દાખલા ગણીશું ત્યારે આપણને એ પુનરાવર્તન છે એ ઝડપથી થઈ શકશે. જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ના થાય ત્યાં સુધી આવજો દોસ્તો.